नमस्कार विद्यार्थियों, आज थी आपणे धोरण 9ना गणित विषयना ऑनलाइन लेक्चर में चेप्टर नंबर 7 त्रिकोण ए आपणे शुरू करीए छीए। विद्यार्थियों, चेप्टर नंबर 7 एटले के त्रिकोण, आनी अंदर आपणे त्रिकोण शुं छे, त्रिकोणना अंगो कया कया छे, एकरूप त्रिकोण कोने कहेवाय, समरूप त्रिकोण कोने कहेवाय, एनी समझ मेळवानी छे। पछी बे त्रिकोणनी एकरूपता माटेनी शरतो आपणे आमां भणवानी छे, एना प्रमेય अने एना थोड़ाक दाखलાઓ અને થોડીક રાઇડર એટલું આપણે આમાં કરવાનું છે। તો સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય કે ત્રિકોણ શું છે? તો કે વિદ્યાર્થીઓ, ત્રિકોણની જ્યારે આપણે વાત કરીએ તો આપણે એવું કહેવું પડે કે ત્રિકોણ એ ત્રણ બાજુઓનો યોગગણ છે। ત્રિકોણ એટલે શું? તો કે ત્રણ બાજુઓનો યોગગણ, એટલે એને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ। જો હું અહીં આગળ એક ત્રિકોણ દોરું છું, એને નામ આપી દઉં ત્રિકોણ એ બી સી, તો હું તમને એવું કહી શકું કે ત્રિકોણ એ બી સી એટલે ત્રણ બાજુઓનો યોગગણ, એ બી યોગ બી સી યોગ એ સી, એટલે કે ત્રિકોણની ત્રણ બાજુઓ ભેગી મળી અને શું બને છે? ત્રિકોણ બને છે, બરાબર। પણ જો તમને કોઈ એમ કહે કે ભાઈ ત્રિકોણના ત્રણ ખૂણા ભેગા મળીને ત્રિકોણ બને, તો વિદ્યાર્થીઓ તમારે ના કહેવું જોઈએ। ત્રિકોણ એ બી સી ત્રણ બાજુઓનો યોગગણ છે એ વાત સાચી, પણ ત્રિકોણ એ બી સી એ ત્રણ ખૂણાઓનો યોગગણ નથી, એટલે કે ખૂણો એ યોગ ખૂણો બી યોગ ખૂણો સી તો એ ત્રિકોણ બનાવે નહીં। ત્યાં લખવું જોઈએ કે કારણ કે ત્રણ ખૂણાઓનો યોગગણ એ ત્રિકોણ નથી, બરાબર। ત્રણ બાજુઓનો યોગગણ ત્રિકોણ છે, પરંતુ ત્રણ ખૂણાઓનો યોગગણ ત્રિકોણ નથી। તો હવે તમને સમજાઈ ગયું હશે કે ત્રિકોણ એટલે શું? તો કે ત્રણ બાજુઓનો યોગગણ। પછી વાત આવે ત્રિકોણના અંગોની। જો આપણે ત્રિકોણના અંગો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ, ત્રિકોણના કેટલા અંગો છે? 6 અંગો છે। ત્રિકોણના કુલ 6 અંગો છે। કયા કયા? તો કે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ। ખૂણાઓનું બીજું નામ આપણને ખબર છે, આપણે શું કહીએ છીએ? શિરોબિંદુ, બરાબર ને? જો આપણે એક નવો ત્રિકોણ દોરીએ અને આ ત્રિકોણને આપણે નામ આપીએ એક્સ વાય ઝેડ, તો આપણે એવું કહી શકીએ ને કે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં કઈ કઈ બાજુ ને કયા કયા ખૂણા? તો કે બાજુઓની જો વાત કરવામાં આવે તો એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ, પેલી બીજી ત્રીજી ત્રણ બાજુ છે, એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ। અને જો આપણે ખૂણાઓની વાત કરીએ તો ખૂણો એક્સ ખૂણો વાય અને ખૂણો ઝેડ, બરાબર। તો ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ ભેગા મળી અને શું બનાવે છે વિદ્યાર્થીઓ? ત્રિકોણ બનાવે છે। તો હવે આપણને બે પોઈન્ટ આમાં ક્લિયર થયા કે ત્રિકોણ શું છે? તો કે ત્રણ બાજુઓનો યોગગણ છે, બરાબર। અને ત્રિકોણના કેટલા અંગો છે? તો કે 6 અંગો છે। કયા કયા? તો કે ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ। હવે આપણે વિદ્યાર્થીઓ વાત કરીએ બાજુની સામેના ખૂણા, અને અહીંયા આપણે વાત કરશું ખૂણાની સામેની બાજુ। આવું આપણને દાખલાઓમાં જરૂર પડશે, એટલે આપણે આના વિશે ચર્ચા અહીં કરી લઈએ। બાજુની સામેના ખૂણા એટલે કે જો હું એક્સ વાય નામની બાજુ બોલું, એક્સ વાય, તો એક્સ વાય નામની બાજુ એની સામેનો ખૂણો કયો થાય? તો કે એક્સ વાય નામની બાજુ અહીંયા છે,
તો XY નામની બાજુની એક્ઝેક્ટ સામે તમે જુઓ તો કયો ખૂણો મળે? Z. તો ખૂણો Z લખી નાખીએ. XY ની સામેનો ખૂણો કયો છે? Z. એવી રીતે YZ ની સામે કયો ખૂણો છે? તો કે YZ આ બાજુ, એની સામેનો ખૂણો કયો દેખાય છે? તો કે X. અને XZ ની સામેનો ખૂણો કયો છે? તો કે XZ એટલે આ બાજુ, XZ ની સામેનો ખૂણો કયો થઈ જાય? Y. તો કોઈ પણ બાજુ હોય એની સામેના જો તમે ખૂણાની વાત કરો તો એના બે શિરોબિંદુ સિવાયનું શિરોબિંદુ લેવાનું. XY નામની બાજુની વાત કરો તો X અને Y શિરોબિંદુ નહીં લેવાનું, એની સિવાય કયું વધ્યું? Z. YZ ની સામે, તો કે YZ ની સામે X, અને XZ ની સામે, તો કે એની સામે આવે છે Y. અને જો આપણને ઊંધું ખૂણાની સામેની બાજુ કહે તો ખૂણા X ની સામે કઈ બાજુ છે? તો કે ખૂણો X અહીંયા, એની સામેની બાજુ એટલે કઈ આવે? YZ. ખૂણા Y ની સામે કઈ બાજુ છે? તો કે Y ની સામે આવે છે XZ. અને ખૂણા Z ની સામે કઈ બાજુ છે? Z ની સામે આવે છે XY. તો આવી રીતે વિદ્યાર્થીઓ આપણે ત્રણ પોઈન્ટ ભણ્યા, ત્રિકોણની વ્યાખ્યા, પછી ત્રિકોણના છ અંગો અને બાજુની સામેના ખૂણા અને ખૂણાની સામેની બાજુ. હવે વિદ્યાર્થીઓ, મેં તમને ત્રિકોણ વિશે બધી ચર્ચાઓ કરી દીધી, હવે આપણે એકરૂપ આકૃતિ કોને કહેવાય એની ચર્ચા કરીએ. એકરૂપ આકૃતિઓ, જુઓ અહીંયા હું એક ચોરસ દોરું અને બિલકુલ એની જેવડું જ અને એ જ માપનું ચોરસ એની બાજુમાં દોરું, તો વિદ્યાર્થીઓ આ બંને ચોરસ એક સરખા લાગે છે, તો આને આપણે કહી શકીએ કે આ એકરૂપ ચોરસ છે. મતલબ જેના આકારે સમાન હોય અને જેના કદે સમાન હોય એને આપણે કહેશું એકરૂપ આકૃતિઓ. આકાર પણ સમાન અને કદ પણ સમાન. એવી જ રીતે હું અહીંયા એક વર્તુળ દોરું અને એવડે એવડું વર્તુળ બાજુમાં બીજું દોરું, તો આને કહેવાય એકરૂપ વર્તુળ. એવી જ રીતે વિદ્યાર્થીઓ આપણે એક અહીંયા લંબચોરસ દોરીએ અને બીજું લંબચોરસ એવડું જેની બાજુમાં દોરીએ, તો આપણે એને કહેશું એકરૂપ લંબચોરસ. બરાબર. એવી જ રીતે આપણે ત્રિકોણ દોરીએ, અહીંયા કોઈ એક ત્રિકોણ દોર્યો છે, એવડે એવડો ત્રિકોણ અહીંયા દોર્યો છે, તો આને આપણે કહેશું એકરૂપ ત્રિકોણ. તો એકરૂપ આકૃતિઓની વ્યાખ્યા કઈ થાય વિદ્યાર્થીઓ? તો વ્યાખ્યા આપણે લખી લઈએ, જે બે આકૃતિમાં આકાર અને કદ બંને સમાન હોય, જે બે આકૃતિમાં આકારે સમાન અને કદે સમાન હોય તેવી આકૃતિને એકરૂપ આકૃતિ કહે છે. આપણે આમાંથી શેની વાત કરવાની છે ભાઈ? ત્રિકોણની. પણ પેલા મેં તમને બધી આકૃતિ સમજાવી કે એકરૂપ આકૃતિમાં કઈ કઈ આકૃતિઓ લઈ શકાય. તમે કોઈ પણ સરખો આકાર લઈ શકો અને સરખું કદ લઈ શકો. બધી આકૃતિ કેવી છે? એકરૂપ. ચોરસમાં આની લંબાઈ જેટલી હશે એટલી જ લંબાઈ આની હશે, આ વર્તુળની જેટલી ત્રિજ્યા હશે એટલી જ આની હશે, લંબચોરસમાં જેટલી લંબાઈને પહોળાઈ આની હશે એટલી જ આની મળશે, અને ત્રિકોણમાં જે આ ત્રણેય બાજુ એ જ આ ત્રણેય બાજુ, એટલે આકાર પણ સમાન અને કદ પણ સમાન, તો એને આપણે કહેશું એકરૂપ આકૃતિ. આપણા ચેપ્ટરનું નામ છે ત્રિકોણ, એટલે અહીંયા આપણે એકરૂપ ત્રિકોણ વિશે ભણવાનું છે. તો વિદ્યાર્થીઓ હું તમને નવો ટોપિક આપું, ત્રિકોણની એકરૂપતા. ચાલો ત્રિકોણની એકરૂપતા એની પહેલા વ્યાખ્યા ભણીએ, પછી એની આકૃતિ ઉપર જાશું. વ્યાખ્યા એવું કહે છે, જો બે ત્રિકોણોની આપેલી કોઈ પણ સંગતતા માટે, બે ત્રિકોણોની
આપેલી કોઈ પણ સંગતતા માટે પહેલો નિયમ, અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, અને બીજો નિયમ, અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય, તો તે સંગતતા એકરૂપતા કહેવાય, અને તે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. જુઓ બરાબર, આપણને એવું કીધું છે કે બે ત્રિકોણોની આપેલી કોઈ પણ સંગતતા માટે, એટલે કે આપણને માની લ્યો બે ત્રિકોણ દોરી દીધા છે. પહેલો ત્રિકોણ આપણે કહી દઈએ કે એ બી સી છે, અને બીજો ત્રિકોણ આપણે કહી દઈએ વિદ્યાર્થીઓ કે પી ક્યુ આર છે. જેટલી બાજુ એ બી છે ને ભાઈ, એટલી જ બાજુ પી ક્યુ, જેટલું બાજુનું માપ બી સીનું છે એટલું જ ક્યુ આર, અને જેટલું બાજુનું માપ એ સીનું છે એટલે એટલું કોનું છે, પી આરનું. બરાબર, અનુરૂપ બાજુઓ કેવી છે, એકરૂપ. જેટલું ખૂણો એ એટલે એટલો ખૂણો પી, જેટલો ખૂણો બી એટલે એટલો કયો ખૂણો, ક્યુ, અને જેટલું માપ ખૂણા સીનું હોય એટલું કેનું હોય, ખૂણા આરનું. તો જુઓ, જો બે ત્રિકોણોની આપેલી કોઈ પણ સંગતતા માટે, એટલે કે બે ત્રિકોણ એની કોઈ પણ સંગતતા, વિદ્યાર્થીઓ આપણે એવું કહીએ ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ કયો છે પી ક્યુ આર, એની કઈ સંગતતા લઈએ આપણે, તો સંગતતા તમે છ રીતે લખી શકો. કેટલી રીતે લખી શકો, છ રીતે. કઈ કઈ, જો આપણે લખીએ, તમે એ બી સીની સાથે પી ક્યુ આર એ લખી શકો, અથવા તો એ બી સીની સાથે તમે પી આર ક્યુ પણ લખી શકો, પી ક્યુ આર, અથવા ઊંધું લઈ લ્યો પી આર ક્યુ. પછી તમે પી ની બદલે વિદ્યાર્થીઓ ક્યુ થી શરૂ કરો, તો ક્યુ પી આર, અને ક્યુ આર પી, ક્યુ પી આર, અને ક્યુ આર પી, અને તમે ક્યુ ને આ પી ને ક્યુ ની બદલે આર થી શરૂ કરો, તો આર પી ક્યુ અને આર ક્યુ પી. જો ફરીથી કહું, એબીસીની સાથે પી ક્યુ આર અથવા પી આર ક્યુ, પછી ક્યુ પી આર, પછી ક્યુ આર પી, પછી આર પી ક્યુ અને આર ક્યુ પી, એમ છ રીતે તમે સંગતતા લખી શકો. તમને હેતુલક્ષીમાં પૂછાય કે સંગતતા કેટલી રીતે લખી શકાય, તો કહેજો છ રીતે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર એની સંગતતા હું એને જ લઈ લઉં છું, એબીસી સંગત પી ક્યુ આર માટે એ જ મેં સંગતતા અત્યારે લીધી છે. તો શું આપ્યું છે ભાઈ, પહેલો નિયમ જોઈ લ્યો, અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, એટલે કે ખૂણો એ આ એકરૂપની નિશાની છે. બરાબર, ખૂણો એ એકરૂપ કયો ખૂણો, પી, એટલે એ જેટલું માપ પીનું હશે. ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ, અને ખૂણો સી એકરૂપ કયો ખૂણો છે, આર. બે ત્રિકોણો એટલે એબીસી અને પી ક્યુ આર, એની આપેલી કોઈ પણ સંગતતા, તો મેં છ માંથી અત્યારે પહેલી જ લઈ લીધી, એબીસી સંગત પી ક્યુ આર માટે પહેલો નિયમ, અનુરૂપ ખૂણા કેવા હોય, એકરૂપ. તો એ સાથે પી, બી જેટલું માપ ક્યુ અને સી જેટલું માપ કોણ છે, આર. અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય, તો બાજુઓ કઈ લેવાય, એ બી જેટલું માપ પી ક્યુનું એકરૂપની નિશાની આપવાની, બી સી જેટલું માપ ક્યુ આરનું, અને એ સી જેટલું માપ કોનું આવે, પી આરનું. અનુરૂપ ખૂણા એકરૂપ, અનુરૂપ બાજુઓ પણ એકરૂપ, તો સંગતતા કેવી કહેવાય, એકરૂપતા. સંગતતા કઈ હતી, એ બી સી સંગત પી ક્યુ આર કેવી છે, એકરૂપતા છે. સંગતતા એકરૂપતા હોય તો ત્રિકોણ એકરૂપ થાય કે નહીં, માટે ત્રિકોણ એ બી સી એકરૂપ કયો ત્રિકોણ, પી ક્યુ આર.
તો આ વ્યાખ્યા અને ઉદાહરણ તમને બે માર્કમાં પૂછે તો આપણે લખવું પડે. વિદ્યાર્થીઓ, આપણે ત્રિકોણની વાત કરી, ત્રિકોણના અંગોની વાત કરી, પછી એકરૂપ આકૃતિ સમજી અને એકરૂપ ત્રિકોણો વિશે આપણે ભણ્યા. હવે આપણે વિદ્યાર્થીઓ વાત કરવાની છે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. જુઓ, હમણાં આપણે એવી ચર્ચા કરી કે બે ત્રિકોણો એકરૂપ થવા માટેની બે શરતો છે. અનુરૂપ ખૂણાઓ એકરૂપ થવા જોઈએ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. બે ત્રિકોણોની એકરૂપતા માટેની બે શરતો કીધી, અનુરૂપ ખૂણાઓ એકરૂપ થવા જોઈએ અને અનુરૂપ બાજુઓ પણ એકરૂપ થવી જોઈએ. આપણે અહીં લખ્યું હતું કે બધા ખૂણાઓ એકરૂપ અને બાજુઓ પણ કેવી છે, એકરૂપ. પણ એવું થોડુંક જરૂરી છે વિદ્યાર્થીઓ કે દર વખતે ત્રણે ત્રણ બાજુ અને ત્રણે ત્રણ ખૂણા એકરૂપ આપ્યા જ હોય? ઘણી વખત એવું હોય કે ત્રણમાંથી એક કે બે જ ખૂણા આપ્યા હોય અને બાજુઓ એક કે બે જ આપી હોય. તો વિદ્યાર્થીઓ, દર વખતે છએ છ અંગો એકરૂપ થવાની જરૂર નથી. છમાંથી જો ઓછા અંગો હોય તો પણ એકરૂપતા આપણને મળી જાય. તો એના માટે આપણને થોડીક પૂર્વધારણા અને થોડાક પ્રમેયો આપવામાં આવ્યા છે. આપણે અમુક પ્રમેયો જ સાબિતી સાથે સમજવાના છે, પાકા કરવાના છે, બાકી બધા સાબિતી વગરના છે. તો સાબિતી વગરના જે કંઈ પણ પ્રમેયો છે એ હું તમને અત્યારે અહીંયા આગળ સમજાવું, પ્રમેયો અને પૂર્વધારણાઓ. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ પૂર્વધારણા 7.1. જો આપણે પાંચમા ચેપ્ટરમાં શીખાતા કે જે વસ્તુ પૂર્વથી ધારેલી છે, બરાબર, એને આપણે સાબિતી વગર સ્વીકારી લેવાનું હોય એને સ્વયં સિદ્ધ સત્યો કહેવાય, એ છે પૂર્વધારણા. એટલે પૂર્વધારણાની ક્યાંય આપણે સાબિતી આપવાની હોતી નથી. પૂર્વધારણા જે 7.1 છે વિદ્યાર્થીઓ, એ છે ખૂબાખૂ પૂર્વધારણા. ખૂબાખુ શરત અથવા ખૂબાખુ પૂર્વધારણા. તો ખૂબાખુ એના નામ ઉપરથી જ ખબર પડી જાય, ખૂણો બાજુ ખૂણો. તો એના વિશે આપણે એવું કહી શકીએ કે બે ત્રિકોણો એની આપેલી કોઈ પણ સંગતતા માટે, બે ત્રિકોણોની આપેલી કોઈ પણ સંગતતા માટે જો કોઈ બે ખૂણા એકરૂપ હોય અને તેને અંતર્ગત બાજુ એકરૂપ હોય તો તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. હમણાં આપણે વ્યાખ્યામાં એવું ભણ્યા કે બે ત્રિકોણ એકરૂપ થવા માટે અનુરૂપ બધાય ખૂણા એકરૂપ થવા જોઈએ અને અનુરૂપ બધી બાજુઓ પણ એકરૂપ થવી જોઈએ. પણ વિદ્યાર્થીઓ, આ શરતો એવું કહે છે કે દર વખતે છએ છ અંગોની જરૂર નથી. તો એની બદલે પૂર્વધારણા 7.1માં એવું કીધું કે જો તમારી પાસે બે ત્રિકોણની કોઈ સંગતતા હોય, એમાંથી ત્રણ ખૂણાની બદલે કોઈ પણ બે જ ખૂણા એકરૂપ આપ્યા હોય, એની સાથે આપણે પી લીધું હતું, બીની સાથે આપણે ક્યુ લીધું હતું ને સીની સાથે શું લીધું હતું, આર. તો ત્રણની બદલે આપણને કોઈ પણ બે જ ખૂણા આપ્યા હોય અને એની અંતર્ગત એક જ બાજુ આપી હોય, અંતર્ગત બાજુ ફરજિયાત છે, બીજી કોઈ બાજુ ચાલે નહીં. હમણાં આપણે ઉદાહરણમાં જોઈએ તો બે ખૂણા આપ્યા હોય અને એની અંતર્ગત બાજુ જો આપણને એકરૂપ આપી હોય તો અને તો જ એ બંને ત્રિકોણો કેવા ત્રિકોણો કહેવાય, એકરૂપ ત્રિકોણ કહેવાય, નહીતર કહેવાય નહીં. તો ચાલો એક આકૃતિથી એને સમજીએ. પહેલો ત્રિકોણ આપણે લઈ લઈએ વિદ્યાર્થીઓ એ બી સી, અને આ વખતે બીજો ત્રિકોણ આપણે લઈ લઈએ ડી ઈ એફ.
તો આપણે લખીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ એની કઈ સંગતતા લેવાની છે? એબીસી સંગત ડીઈએફ માટે. ચાલો આ વખતે ત્રણેય બાજુને ત્રણેય ખૂણા ન લઈએ, બે જ ખૂણા લઈએ. કયા કયા? તો કે ખૂણો એ, એની સાથે એકરૂપ કયો ખૂણો? ડી. જેટલું માપ એનું છે એટલું કોનું લઈ લ્યો? ડીનું. પછી બીજો ગમે એક ખૂણો લઈ લઈએ, બી, એકરૂપ કયો ખૂણો લઈએ? ઈ. એટલે કે જેટલું માપ બીનું એટલે એટલું માપ ઈનું. અને જુઓ અંતર્ગત ખૂણો કીધો તો એ અને બીને અંતર્ગત આ થાય એ બી, અને ડી અને ઈને અંતર્ગત કોણ થાય? ડીઈ. આ બે અંતર્ગતમાં આવે નહીં. તો અહીંયા લખી નાખું છું કે એ બી જે છે એને એકરૂપ કોણ છે? ડીઈ. તો તરત તમે બોલી શકશો ખૂણો બાજુ ખૂણો, તો કઈ શરત લાગી? ખૂબાખૂ. માટે ખૂબાખૂ શરત અનુસાર ત્રિકોણ એબીસી એકરૂપ કયો ત્રિકોણ આપ્યો છે? ડીઈએફ. જોયું વિદ્યાર્થીઓ, છ એ છ અંગો એકરૂપ બતાવવાની કોઈ જરૂર પડી નહીં. ખાલી ત્રણ ખૂણા ને ત્રણ બાજુઓમાંથી તમે બે ખૂણા લઈ લ્યો અને એને અંતર્ગત એક બાજુ લઈ લ્યો તો પણ ખૂબાખૂ શરત અનુસાર તમે બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરી શકો. તો આ આપણે પૂર્વધારણા 7.1 જોઈ. હવે અહીંયા વિદ્યાર્થીઓ આપણે પ્રમેયની વાત કરીએ. પ્રમેય 7.1, પ્રમેય 7.1 છે ને, આ ખૂબાખૂ શરત હતી. તો એ કઈ છે? બાખુબા શરત. બાખુબા શરતમાં પણ વિદ્યાર્થીઓ કંઈક આવું જ કીધું છે, આની જેમ જ સમજવાનું. બે ત્રિકોણો એની આપેલી કોઈ પણ સંગતતા માટે, બે ત્રિકોણોની આપેલી કોઈ પણ સંગતતા માટે જો કોઈ બે બાજુઓ, ઓલામાં બે ખૂણાની વાત હતી, આમાં કોણ છે? બાખુબા એટલે બે બાજુ. કોઈ પણ બે બાજુઓ એકરૂપ હોય અને તેને અંતર્ગત શું લઈ લેવાનો? ખૂણો. તેને અંતર્ગત ખૂણો એકરૂપ હોય તો તે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. ફરીથી જુઓ, બે ત્રિકોણોની આપેલી કોઈ પણ સંગતતા માટે જો બે બાજુઓ એકરૂપ હોય, અહીંયા બે ખૂણા લીધા હતા કારણ કે ખૂબાખૂ હતી, અહીંયા બે બાજુ લઈ લેવાની કારણ કે બાખુબા છે. બે ત્રિકોણ બે બાજુઓ એકરૂપ હોય અને બીજું કીધું છે કે અંતર્ગત ખૂણો એકરૂપ હોય તો અને તો જ આપણે એવું કહી શકીએ કે બે ત્રિકોણો કેવા હશે? એકરૂપ હશે. ચાલો પહેલો ત્રિકોણ આ વખતે આપણે લઈ લઈએ ડીઈએફ અને બીજો ત્રિકોણ વિદ્યાર્થીઓ આપણે લઈએ એક્સ વાય અને ઝેડ. તો ત્યાં આપણે એવું લખાય કે ત્રિકોણ ડીઈએફ અને ત્રિકોણ એક્સ વાય ઝેડ એની કઈ સંગતતા લેવાની? એબીસી સંગત એક્સ વાય ઝેડ માટે. ચલો કયા કયા આ વખતે આપીએ? પેલા બાજુ આપવાની છે ને બે બાજુઓ, તો આપણે એવું લખીએ ઈએફ એકરૂપ વાય ઝેડ, એટલે જેટલું માપ ઈએફ નું છે એટલું કોનું છે? વાય ઝેડ નું. પછી ડીએફ એકરૂપ કોણ આપી દો? એક્સ ઝેડ. ઈએફ એકરૂપ વાય ઝેડ, ડીએફ એકરૂપ એક્સ ઝેડ, અને વચ્ચેનો અંતર્ગત ખૂણો, તો આ બે બાજુની વચ્ચે કયો ખૂણો આવે? એફ. આ બે બાજુની વચ્ચે કયો ખૂણો આવે? ઝેડ. તો ખૂણો એફ એકરૂપ કયો ખૂણો? ઝેડ. તો થઈ ગયું ને બાજુ ખૂણો બાજુ. તો કઈ શરત આવી? બાખુબા. તો બાખુબા શરત અનુસાર ત્રિકોણ ડીઈએફ એકરૂપ શું થઈ જાય? ત્રિકોણ એક્સ વાય ને ઝેડ. તો અહીંયા આપણે પૂર્વધારણા 7.1 અને પ્રમેય 7.1 આપણે પૂરા કર્યા.
હવે વિદ્યાર્થીઓ, આપણે હમણાં વાત કરી કે આપણે સાબિતી વગરના બધા પ્રમેયો સ્વીકારવાના છે. સાબિતીવાળા એક બે પ્રમેય છે, એની સાબિતી આપણે ભણશું. તો હવે આપણે પ્રમેય શરૂ કરીએ છીએ 7.2. પ્રમેય 7.1 અને પૂર્વધારણા 7.1 એટલે કે ખુબાખુ અને બાખુબા શરત આપણે ભણી ગયા. પ્રમેય 7.2 શું કહે છે? તો કે બે એકરૂપ ત્રિકોણોની વાત જે હતી એની બદલે આમાં આપણને આપ્યું છે એક જ ત્રિકોણ. એક ત્રિકોણના કેટલી બાજુ હોય? 3. અને ખૂણા હોય કેટલા હોય? 3. એમાંથી જો બે ખૂણા એકરૂપ હોય તો આપણને પ્રમેય 7.2 અને 3માં એવું કીધું છે કે કોઈ એક ત્રિકોણમાં બે ખૂણા એકરૂપ હોય તો બંને ખૂણાની સામેની બાજુઓ પણ કેવી હોય? એકરૂપ. અને 7.3માં એવું જ કીધું છે કે જો બે બાજુઓ એકરૂપ હોય તો એની સામેના ખૂણાઓ પણ કેવા હોય? એકરૂપ. તો પ્રમેય 7.2 અને 7.3 બે સરખા જેવા જ છે. જો કોઈ ત્રિકોણમાં બે ખૂણાઓ એકરૂપ હોય તો તેમની સામેની બાજુઓ પણ એકરૂપ હોય. આપણને દાખલામાં આની જરૂર પડશે. આગળ જો કોઈ ત્રિકોણમાં બે ખૂણાઓ એકરૂપ હોય તો આપણને કીધું છે કે તેમની સામેની બાજુઓ પણ કેવી કહેવાની? એકરૂપ. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ એ બી સી, એની અંદર આપણે કોઈ પણ બે ખૂણા એકરૂપ આપી દઈએ એટલે કે હું કહી દઉં કે ખૂણો બી એની હારવાર એકરૂપ છે ખૂણો સી. ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી એકરૂપ કયો ખૂણો છે? સી. તો વિદ્યાર્થીઓ, પ્રમેય 7.2 અનુસાર આપણને એવી ખબર પડી જાય કે એની સામેની બાજુ, તો બીની સામે કઈ બાજુ છે? એ સી. અને સીની સામે કઈ બાજુ છે? એ બી. એટલે કે તો એની સામેની બાજુઓ પણ કેવી હોય? એકરૂપ. એટલે કે એના ઉપરથી આપણને એવું ખબર પડે કે એ બીની સાથે એકરૂપ કઈ બાજુ થાય? એ સી. એટલે આવા પણ દાખલાઓમાં વચ્ચે આપણને જરૂર પડતી હોય, બે ખૂણા આપ્યા છે તો એની સામેની બે બાજુઓ છે એ એકરૂપ થાય. અને 7.3 એની જેમ જ છે. જો કોઈ ત્રિકોણમાં બે બાજુઓ એકરૂપ હોય તો તેમની સામેના ખૂણાઓ પણ એકરૂપ હોય. ઓલામાં આપણને એવું કીધું છે ખૂણા એકરૂપ હોય તો બાજુ એકરૂપ. અહીંયા આપણને એવું કીધું છે કે બાજુઓ એકરૂપ હોય તો એની સામેના ખૂણા પણ કેવા હોય? એકરૂપ. આપણે ત્રિકોણ દોર લઈએ એ બી સી, એટલે કે ત્રિકોણ એ બી સીમાં કઈ કઈ બાજુઓ એકરૂપ આપીએ? એ બી અને એ સી. એટલે કે જો એ બી એકરૂપ એ સી છે તો કયો પ્રમેય? 7.3. એના અનુસાર આપણે શું વિચારી શકીએ વિદ્યાર્થીઓ? એ બીની સામે કયો ખૂણો? સી. અને એ સીની સામે કયો ખૂણો? બી. એટલે કે બાજુઓ એકરૂપ તો એની સામેના ખૂણા પણ કેવા? એકરૂપ. આ બંને પ્રમેય પણ આપણે સાબિતી વગર સ્વીકારવાના છે. સ્વાધ્યાય 7.1 આપણા કોર્સમાંથી નીકળી ગયું છે એટલે એ પણ આપણે કંઈ કરવાનું નથી.